અને હવે વાત કરીએ જસદણના જંગની. પાંચ રાજ્યોના પરિણામ બાદ જસદણનો ચૂંટણી પ્રચાર તેજ કરવામાં આવ્યો છે. બીજેપીનો ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર મજબૂત બનાવવા ભાજપે કમર કસી છે, તો બીજી બાજુ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા સૌરાષ્ટ્રના ધારાસભ્યો સાથે જસદણ ખાતે પહોંચ્યા છે. કોંગ્રેસનો પરંપરાગત બેઠક જાળવી રાખવા પ્રયાસ છે, જોકે નારાજ ખેડૂતો સરકાર સામે રોષ દર્શાવી રહ્યા છે. જસદણથી અમારા સંવાદદાતા રક્ષિત પંડ્યા જોડાઈ ગયા છે, તેઓ પાસે વિગતો મેળવીએ છીએ. રક્ષિત, કદાચ આ બંને પક્ષો આ પાંચ રાજ્યોના પરિણામને બિલકુલ અંડર એસ્ટિમેટ કરવા નથી માંગતા અને એટલા માટે જ કંઈ પણ થઈ શકે અને એટલે જ તેઓ હવે લાગી ગયા છે પ્રચાર પ્રસારમાં. કેવા પ્રકારનો માહોલ અત્યારે જસદણ ખાતે જોવાઈ રહ્યો છે, જ્યારે બંને પક્ષોના આગેવાનો જસદણ ખાતે અત્યારે લાગી ચૂક્યા છે પ્રચારમાં? ચોક્કસથી સંજીવની, ખાસ કરીને જે પ્રકારે પાંચ રાજ્યોના પરિણામ આવ્યા હતા અને જેની અંદર જનતા જનાર્દન છે તે સાબિત થઈ ગયું હતું, ને તે જ પ્રકારે છે તે હવે જસદણની વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે નજીક આવી રહી છે. આગામી 20 તારીખના રોજ છે તે આ પેટા ચૂંટણી યોજાવાની છે. તેને લઈને બંને પક્ષો દ્વારા છે તે પોતાની જે ચૂંટણી પ્રચાર છે તેને તેજ બનાવી દેવામાં આવ્યો છે. ખાસ કરીને જે એડી ચોટીનું જોર છે તે બંને પક્ષ દ્વારા લગાવવામાં આવ્યું છે. એક તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમજ જે વિરોધ પક્ષના નેતા છે પરેશ ધાનાણી સહિતના સૌરાષ્ટ્રના જે તમામ ધારાસભ્યો છે તે લોકો છે તે અત્યારે જસદણ અને જે વિસ્તાર છે તે આગળ પહોંચી ગયા છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પણ તમામ જે નેતાઓ અને કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર પહોંચી ગયા છે. જે પ્રકારે જનતા જનાર્દન છે તે સાબિત થઈ ગયું છે, તે જ પ્રકારે ગ્રામ્ય વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર છે તેને તેજ બનાવવામાં છે. જે પ્રકારે શહેરની ચિંતા છે તે જસદણની અંદર ભાજપને નથી તેવું કુંવરજીભાઈ બાવળિયા કહી રહ્યા છે, તે જ માટે થઈને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નાનામાં નાનો વર્ગ છે તેના માટે તેના સુધી પહોંચવા માટેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે. આપણી સાથે જસદણ શહેર જે ભાજપ કાર્યાલય છે ત્યાંથી જસદણ શહેરના ઇન્ચાર્જ ભરતભાઈ પણ ઉપસ્થિત છે, તેમની સાથે અન્ય આગેવાનો પણ ઉપસ્થિત છે. તેમની સાથે વાત કરીએ. ભરતભાઈ, જે પ્રકારે પાંચ રાજ્યોના પરિણામ આવ્યા ત્યારબાદ જે પ્રકારેનું બંને પક્ષો છે તેમના દ્વારા પ્રચાર છે તેને વધુ તેજ બનાવવામાં છે, ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી શું? અમારો પ્રચાર પહેલેથી તેજ છે. અમારા બે પ્રવાસ તો એ લોકોએ કાર્યાલય ખોલે ત્યાં સુધી આખા તાલુકામાં થઈ ગયા હતા. અમારા ગામોના ગામમાં સમરસ થઈ ગયા છે. જસદણ શહેરની વાત કરીએ તો જસદણ શહેરના હું 8,500 થી 15,000 મતની લીડાઈ જસદણ શહેરમાંથી અમે આપશું અને અમે એટલે દર વખતે ભાજપની સાથે જસદણની શહેરની જનતા રહી છે. દર વખતે ભાજપના અહીંથી લીડ મળે છે અને આ વખતે પણ 15,000ની જંગી બહુ લીડ મળશે જસદણ શહેરમાંથી. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ જબરજસ્ત સમર્થન મળી રહ્યું છે. તમે દરેક ગામમાં જો, આ લોકો તો આવીને ભ્રામક પ્રચાર કરે છે, બહારના ધારાસભ્યો આવીને ખોટી રીતે ભાઈ વિજયભાઈ ને આ સીટ તમે હરાવો તો વિજયભાઈને હટાવી અને પટેલના મુખ્યમંત્રી બનાવીને આવી બધી ભ્રામક લોકોમાં કોમવાદનું ઝેર રેડે છે. બાકી એવું કઈ છે નહીં. દરેક પટેલ સમાજથી માંડીને દરેક સમાજ ભાજપની સાથે છે અને ભાજપની સાથે રહેવાનો છે. અને આ સીટની આવશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે 50,000ની ઉપરથી લીડ જસદણ વિસ્તારમાંથી મળશે ભાજપને. ચોક્કસથી અન્ય આગેવાનો પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. જે પ્રકારે ખેડૂતોના પ્રશ્ન છે કે જેની અંદર દેવા માફી કરવા, પાક વીમો આપવો, અનેક આવા પ્રશ્નો છે, ખેડૂતો ક્યાંક નારાજ હોવાની વાત છે. ગ્રામ્ય વિસ્તારની અંદર આપ સફર કરતા હો છો, કયા પ્રકારનો માહોલ છે? ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે 60-65% ખેડૂત બાવળિયા સાહેબ સાથે છે અને ભાજપનો સમર્થનમાં જ છે. અને આ બધા જે ગામડાના ખોટા વાયદા કરે છે કોંગ્રેસ વાળી, બધું ખોટું છે. અને જસદણ તાલુકાના 60-65% ગ્રામ્ય વિસ્તારમાંથી બાવળિયા સાહેબ સાથે છે. ચોક્કસથી 60-65% ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે બાવળિયા સાહેબની સાથે હોવાનું વાત આવે છે. આપ શું કહેવા માંગશો? જે પ્રકારે હવે ગણતરીના દિવસો બાકી છે, ચૂંટણી પ્રચાર છે તેને તેજ કરવામાં આવ્યો છે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર છે તેને વધારે કરવાની જરૂર છે, શું કહેશો? અત્યારે સિટીમાં અને ગ્રામ્ય વિસ્તારમાં એટલો બધો સરસ માહોલ છે કે કોંગ્રેસ જે ભ્રામક પ્રચાર કરી રહી છે ને, કોઈ જ તથ્ય નથી એમાં. અને ગ્રામજનો શહેરીજનો તમામ અત્યારે ભાજપ પાર્ટી સાથે છે. એક સમરસ ટાઈપનું વાતાવરણ ગામમાં, શહેરમાં, ગામડામાં બધે બની ગયું છે. અને સાહેબ, ચિંતા એક જ વાતની છે કે લીડ કેટલી આવે છે. જીતે છે 100% સાહેબ, બાકી લીડ અમારે બધાને કઈ રીતે વધુમાં વધુ લાવી એ જ તાકાત લગાડવાની છે. બાકી અમારા બાવળી સાહેબ 100% જીતે છે અને જીતે છે. ચોક્કસથી લીડ માટે છે અને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારની જનતા સાથે વાત કરવામાં આવી, વિસ્તારની જનતા કહે છે કે રોડ રસ્તા અને જે યુવાનો બેરોજગાર છે, જે સરકારી કોલેજ છે તેની પણ અહીંયા ક્યાંક જરૂરિયાત છે. યુવાનો ખાસ બેરોજગાર થતા જ રહ્યા છે જસદણ અને વિછિયા પંથકના, એના માટે થઈને શું કરવું જોઈએ? યુવાનો માટે અમારા કુંવરજીભાઈ બાવળિયા મંત્રી તરીકે આવ્યા છે
એટલે એને પ્રોમિસ કર્યું છે કે જસદણમાં એક સરસ મજાની આપણે કોલેજ લાવી છે, યુવાનો માટે ક્રિકેટ ગ્રાઉન્ડ માટે પણ એને એક જગ્યાને સંશોધન કરી લીધું છે, સર્વે નંબર ટૂંક સમયમાં અમે પ્રજાની વચ્ચે મૂકવાના છીએ. વાત રહી બીજી, તો અત્યારે કોંગ્રેસ ઢગલે ઢીંગાણા કરે છે, બહારથી અનેક લોકો લાવીને ટોળા થઈ રખડે છે, 100 માણસો 150 માણસોનું ટોળું હોય એમાં 10 જસદણના હોય છે, 90 બહારના હોય છે, ત્યારે ભાજપ એકદમ માઇક્રો પ્લાનિંગથી આગળ વધે છે. જસદણ સિટીની વાત હોય કે ગ્રામ્ય વિસ્તારની વાત હોય, અમારા ઉમેદવારના બધા પ્રવાસ પૂરા થઈ ગયા છે અને એક બે એંગલથી અમે અત્યારે કામ કરીએ છીએ. બીજું કે અમે નાના નાના સમાજના જ્ઞાતિ સંમેલનો કરીએ છીએ, એમાં અમને પૂરું સમર્થન મળે છે. બીજી બાજુ અમારા ઉમેદવાર આખા તાલુકામાં ફરે છે, એટલે ઓલ ઓવર વાત કરીએ તો અમારા ભરતભાઈ કીધું 50,000ની લીડમાં અમે એક પણ મત ઘટવા દેવા માંગતા નથી, એ બાબતમાં જ અમે આગળ વધી રહ્યા છીએ. ચોક્કસથી સંજીવી, તો જે પ્રકારે જીત છે તેને નિશ્ચિત દર્શાવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે 50,000ની લીડ મેળવવાની છે તેના માટે સૌ કોઈ લોકો છે તે મહેનત કર્યા છે. તો આગામી દિવસોની અંદર જે પ્રકારે જસદણ અને વિછિયા પંથકના જે યુવાનો જે પોતે માંગણી કર્યા છે કે જે અહીં સરકારી કોલેજ હોવી જોઈએ, રમત ગમતના જે મેદાન હોવા જોઈએ, આ પ્રકારની માંગણી પણ કર્યા છે, તે પણ કુંવરજીભાઈ બાવળિયા છે તે ચૂંટણી જીત્યા બાદ પૂર્ણ કરશે તેવી પણ અહીંયા આગળ છે તે ભાજપના આગેવાનો છે તેમના દ્વારા વાત કરવામાં છે. ત્યારે આગામી 23 ડિસેમ્બરના રોજ જયારે ચૂંટણીનું જે પરિણામ આવ્યું છે તે કોના તરફ આવશે તેના સૌ કોઈની નજર મંડાયેલી છે. જી સંજીવની, બિલકુલ રક્ષિત, માહિતી માટે આભાર આપનો. તો જીત નિશ્ચિત હોવાની વાત તો કહી જ રહ્યા છે ભાજપના કાર્યકરો આગેવાનો, પરંતુ કહી રહ્યા છે કે જે 50,000ની લીડ છે તેને લાવવા માટે ઈડી ચોટીનું જોર લગાવવું પડશે તો લગાવીશું, અને સાથે જસદણ તો ભાજપ હસ્તક જ આવશે તેવો પણ એક દાવો ભાજપના કાર્યકરનો છે.